Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. श्री गिरिराज धरण की जय। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। श्री यमुना बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी
श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठल गिरधारी, श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठल गिरधारी, श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठल गिरधारी, श्री यमुना जू की बलिहारी। श्री गिरिराज धरण की जय। नामान्यन्तस्य यशोऽङ्कितानि यच्छृण्वन्ति गायन्ति गृह्णन्ति साधवः। नैष्कर्मप्याच्युतभाववर्जितम् न शोभते ज्ञानमलम् निरञ्जनम्। शोभते ज्ञानमलमो निरञ्जनम्। न शोभते ज्ञानमलम निरञ्जनम्। ज्ञानी पुरुषोना मुख ऊपर उदासी शोभती नथी। भक्तना मुख पर उदासी शोभती नहीं। संतना मुख पर उदासी शोभती नहीं। एटला माटे कह्युं के वेदव्यास जी तमे केम उदास छो, तमारा मुख पर केम आज तेजस्विता नहीं। अने ए वक्ते वेदव्यास जी कहे કે મેં 70 પુરાણોની રચના કરી પણ છતાંય મારા મનને સંતોષ નથી થતો, મને એમ થાય કે હજી કંઈક ખૂટે છે। 70 પુરાણો લખ્યા છે પણ છતાંય કંઈક ખૂટતું હોય એવું લાગે છે। અને એ વખતે નારદજી વેદવ્યાસજીને કહે છે કે તમે કોઈ જ્ઞાનની ચર્ચા કરી છે, વૈરાગ્ય પ્રદાન ગ્રંથ લખ્યા છે, કર્મકાંડ પ્રદાન પુરાણોની રચના કરી, પણ જેની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનો સમન્વય હોય એવું પુરાણ નથી લખ્યું। કારણ કે ભક્તિનો મહિમા છે સર, જીવનની અંદર જો ભગવાનની ભક્તિ આવી જાય તો જીવન દિવ્ય બની જાય। અરે જીવનમાં ભક્તિ આવે ને તો માણસ ભગવાનના ધામ સુધી પહોંચી જાય છે। ભગવાનની પરમ કૃપા થાય જો જીવનની અંદર ભક્તિ આવી જાય તો। નારદજી કહે વેદવ્યાસજી, હું પૂર્વ જન્મની અંદર દાસીનો પુત્ર હતો, મારી માતા ઘરે ઘરના કામ કરે, પણ ત્યારે એક ગામની અંદર બ્રાહ્મણ રહેતા હતા, એના ઘરની અંદર મારી માં કામ કરવા માટે જાય, એમાં એક વખત એ બ્રાહ્મણને ત્યાં સંતો ચાતુર્માસ ગાળવા માટે આવ્યા, અને મારી માતા કામે જાય એટલે હું પણ એની સાથે સાથે ત્યાં જાઉં, અને સંતો ચાતુર્માસ ગાળવા માટે આવ્યા એટલે હું એને ત્યાં જાઉં એટલે મને સંતોની સેવાનો લાભ મળ્યો, સંતો માટે પૂજા માટે હું પુષ્પ ચૂંટી આવું, ગાયનું દૂધ લઈને આપું, યજ્ઞ માટે યજ્ઞની સમિતાઓ લઈને આપું, આમ મેં સંતોની સેવા કરી એટલે એ સંતો મારી ઉપર પ્રસન્ન થયા, રાજી થયા। સંત વૈષ્ણવ બ્રાહ્મણ એ ક્યારે પ્રસન્ન થાય, ક્યારે રાજી થાય?
જ્યારે એની સેવા કરવામાં આવે. આજકાલ તો બધા લોકો ગુરુદેવની પાસે જાય મંત્ર મેળવવા માટે કે ગુરુ કંઈક મંત્ર આપી દે એટલે બેડો પાર થઈ જાય. પણ સાહેબ મંત્ર એમનેમ નથી મળતો, પેલા તો એના માટે ગુરુની તમારે સેવા કરવી પડે, બ્રાહ્મણની સેવા કરવી પડે, વૈષ્ણવોની સેવા કરવી પડે. એની સેવા કરો અને એનાથી એ પ્રસન્ન થાય ને એટલે મંત્ર મેળવવો ન પડે, એની મેળે મંત્ર મળી જાય. એને કેવું ના પડે કે મને મંત્ર આપો. જીવનની અંદર કોઈની પાસેથી કાંઈ જોતું હોય ને તો એક વાત હંમેશા યાદ રાખવી, એની નિષ્કામ ભાવથી સેવા કરો. કોઈ મેળવવાની ઈચ્છાથી નહીં પણ નિષ્કામ ભાવથી એની પહેલા સેવા કરો. કર્ણને જ્યારે વિદ્યાની જરૂર હતી ને ત્યારે એ પરશુરામની પાસે જઈ અને એની સેવા કરી છે, અને એ સેવાથી પરશુરામ પ્રસન્ન થયા ને પછી એને પરશુરામે એને વિદ્યા શીખવી છે. બ્રાહ્મણ, સંત, વૈષ્ણવ, સદગુરુ આ બધા કોઈ ધનથી રાજી ન થાય, પણ હૃદયના શુદ્ધ ભાવની સેવા હોય ને એટલે એ પ્રસન્ન થાય. અને સમજી લેવાનું કે જો એ પ્રસન્ન થઈ ગયા તો બેડો પાર, તો મંત્ર એની મેળે મળી જાય. અહીંયા હરિદાસ એ સંતોની સેવા કરે અને એ સેવાથી સંતો પ્રસન્ન થયા. અને એક દિવસ એ સંતો ભોજન કરવા માટે બેઠા છે ત્યારે એની નજર હરિદાસની ઉપર પડી અને સંતોએ પોતે જે જમતા હતા ને એમાંથી એક ગ્રાસ, એક કોળિયો હરિદાસને માટે બીજા પાત્રની અંદર રાખ્યો અને કીધું કે હરિદાસ તું આ પ્રસાદ ખાઈ જે, તું આ પ્રસાદ લેજે, આ જૂઠણ મળ્યું. જૂઠણ એટલે એઠું નહીં હો, આપણા પુષ્ટિ માર્ગની અંદર પણ આ પરંપરા છે કે વલ્લભ કુળના બાળકોના જે કૃપા પાત્ર વૈષ્ણવો હોય એના માટે બાળકો થોડું જૂઠણ પધરાવે છે, પણ એ કેને મળે, એના કૃપા પાત્ર હોય એને. અને કૃપા પાત્ર કેમ બનાય સાહેબ? પૈસાથી બનાય છે. તમારી પાસે કરોડ રૂપિયા હોય તો તમે શું કૃપા પાત્ર બની જાઓ? નહીં, તમારા હૃદયનો દૈન્ય ભાવ હોય. તાદ્રશી વૈષ્ણવ એને જ કહેવાય જે દીન હોય. જે વિવેકી હોય એ જ તાદ્રશી વૈષ્ણવ છે. બીજાના દુઃખને જોઈ અને જેનું હૃદય દ્રવી ઉઠે એ જ સંત છે, એ જ તાદ્રશી વૈષ્ણવ છે. અને એ વલ્લભ કુળના બાળકોની ભાવથી સેવા પહોંચતા હોય. ગુરુદેવને જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે એની સેવામાં ઊભા હોય ને એને એ પ્રસાદ મળે છે. બાકી તો આપણા શાસ્ત્રની અંદર એઠું જમવાની મનાઈ છે. એઠું ન ખવાય એ તો દોષ છે. એઠું નહીં, પણ જ્યારે સદગુરુ પ્રસાદ લેવાની શરૂઆત કરે એની પહેલા એમાંથી એક ગ્રાસ બહાર મૂકે. અહીંયા હરિદાસને માટે થઈ અને સંતે એક ગ્રાસ મૂક્યો, એક ગ્રાસ એક કોળિયો હરિદાસે ખાધો, પ્રસાદ ખાધો અને સાહેબ બુદ્ધિ સુધરી ગઈ. પ્રસાદ જમીએ ને એટલે બુદ્ધિ સુધરી જાય. ગીતાજીની અંદર પણ કીધું છે, પ્રસાદે સર્વ દુઃખાણાં હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચિત્તસોયાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતુ, બુદ્ધિ પર્યવતિષ્ઠ.
हतो प्रसादे सर्व दुखानां हानिरस्योपजायते प्रसन्न चित्त सोहयासु बुद्धि पर्यवतिष्ठतु। साहेब बुद्धि सुधरी जाए जो भगवान नो प्रसाद मिली जाए तो आजकल मारी ने तमारी बुद्धि बगड़ी छे एनु एकज कारण छे के आपणु अन्न बगड्यु छे। जेनु अन्न बगड़े एनु मन बगड़े, जेनु मन बगड़े एनी बुद्धि बगड़े, जेनी बुद्धि बगड़े एना विचार बगड़े, जेना विचार बगड़े एनी जिंदगी बगड़ी जाए। અને એટલે જ આચાર્ય ચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે કે વૈષ્ણવોએ અસમર્પિત છે એને હંમેશા ત્યાગવું, જલભેદ પ્રકરણની અંદર આજ્ઞા કરે છે અસમર્પિતમ તત પરિત્યાજ્યમ, જે પ્રભુને સમર્પિત નથી એને હંમેશા છોડવું। અને એટલે જ વૈષ્ણવો ઘરની અંદર રોજ સામગ્રી સિદ્ધ થાય એટલે પેલા ઠાકોરજીને ભોગ ધરાવે છે, પ્રભુને આરોગ આવે અને સાહેબ પ્રભુની દ્રષ્ટિ પડી જાય ને એટલે પ્રસાદ બની જાય છે। અને પછી એ પ્રસાદ જમીએ એટલે મારી ને તમારી બુદ્ધિ સુધરી જાય। પેલાનો સમય હતો માતાઓ બહેનો જયારે ચૂલાની અંદર રસોઈ કરતા ને એટલે પેલા ચૂલામાં 5 ગ્રાસ જમાડતા, 5 કોળિયા જમાડતા, અને એટલે ત્યારે આપણી બુદ્ધિ સારી હતી, ભાઈઓ ભાઈઓ ભેગા રહેતા, એક જ હાંડલે 25-25 50-50 માણસ ભેગા રહેતા। અને આજકાલ પરિસ્થિતિ એ આવી છે કે પતિ ને પત્ની બે ભેગા નથી રહી શકતા, કારણ કે ત્યારે આપણે ભગવાનનો પ્રસાદ જમતા। અને હવે આપણે પાણીપુરીની રેકડીએ ટીંગાતા ઊભા ઊભા પાણીપુરી ખાતા હોય તો એમાં બુદ્ધિ ક્યાંથી સુધરે? બર્ગર ને પીઝા ને પફ ને આવું બધું ખાઈએ છે, અન્નના દોષ બતાવ્યા છે સાહેબ, જલભેદ પ્રકરણ વાંચજો મહાપ્રભુજીનું, અન્નના કેટલા બધા દોષ છે। અને એક વાત હંમેશા યાદ રાખજો કે બનાવનાર વ્યક્તિની જેવી બુદ્ધિ હશે, જેવા વિચાર હશે ને, એવો એ અન્નની અંદર સ્વાદ આવશે। પહેલાના સમયની અંદર બહેનો રસોઈ કરતા હોય તોય પ્રભુના ગુણાનુવાદ ગાતા ગાતા કીર્તન બોલતા બોલતા કરતા, એટલે એ પ્રસાદ જમો ને એટલે એની અંદર અલૌકિક આનંદ આવતો, સ્વાદ આવતો। અને આજકાલ જોઈએ તો માણસના શરીરની અંદર રોગ પણ વધ્યા છે, એનું પણ એ જ કારણ છે, આ કોરોના મહામારી ચાલે છે તો આની અંદર પણ અત્યારના સમયની અંદર વિજ્ઞાન અત્યારનું પ્રશાસન ના પાડે કે જમવામાં બહુ ધ્યાન રાખો, જ્યાં ને ત્યાં જેવું તેવું અને જેના ને તેના હાથનું જમવું નહીં। અરે ભીષ્મ જેવા ભીષ્મ પણ એમ કહે કે જે હું આજીવન બ્રહ્મચારી રહ્યો છતાંય મારી બુદ્ધિ બગડી ગઈ, કારણ આ દુષ્ટ દુર્યોધનનું અન્ન ખાધું હતું। વિચાર તો કરો, જે ભગવાનથી નજીક રહેવા વાળા વ્યક્તિ છતાંય એની બુદ્ધિ બગડી ગઈ। આજકાલ માણસની પરિસ્થિતિ કેવી છે, હોસ્પિટલ ટુ હોસ્પિટલ ને વાયા હોટલ, જન્મ ક્યાં થાય છે? હોસ્પિટલમાં ડિલિવરીઓ લગભગ હોસ્પિટલમાં જ હોય, નોર્મલ ડિલિવરી ન હોય, ઘરે ડિલિવરી પ્રસૂતિ નથી થતી, અને મૃત્યુ ક્યાં થાય? હોસ્પિટલમાં। પણ આ બે જગ્યાએ જવાનું કારણ વાયા હોટલ, તો કહેવાનો ભાવ નારદજીને સંતોનો પ્રસાદ મળ્યો અને પ્રભુની અંદર પ્રીતિ જાગી ગઈ, અને ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યા, સંતો વિદાય લેવાની તૈયારીમાં છે, અને એ વખતે નારદજીએ કીધું કે મહારાજ મને તમારી સાથે લઈ જાઓ, હવે મને આ જગતની અંદર ગમતું નથી, સંસારમાં મારે રહેવું નથી, મારે તમારી સાથે આવીને ભગવાનનું ભજન કરવું છે।
भगवान नी भक्ति करवी छे। पण त्यारे संतोए कह्युं के हरिदास तारी माता विधवा छे, तारा पिता नी हाजरी नथी, माटे तारो पेलो धर्म छे तारी माता नी सेवा करवी, तू एनी सेवा कर। અને એટલે જ આપણે બોલીએ છીએ કે માતૃ દેવો ભવ। આ બધી જે કઈ આચાર સંહિતા લાગે ને એ બધી પછી લાગે, પેલો ધર્મ છે માતૃ દેવો ભવ, માતાને દેવ માનવી। આ જગતની અંદર સૌથી વધારેમાં વધારે પ્રેમ કરનારું તમને કોઈ પાત્ર હોય તો એ છે તમારી માતા। જગતની અંદર તમારી સૌથી વધારેમાં વધારે કોઈ ચિંતા કરતું હોય ને તો એ છે તમારી માતા। તમે જોઈ લેજો, ક્યારેક બાર ગામ ગયા હોય, રાતના આવવામાં મોડું થઈ જાય અને રાતના દરવાજો ખોલો ને એટલે સૌથી પેલો હોંકારો તમને સંભળાય ને એ માનો હશે। ખાટલામાં સુતા સુતા હાથમાં માલા લઈને ચિંતા કરતી હોય કે મારો દીકરો ક્યારે આવશે। પત્ની સુઈ જાય, પુત્ર સુઈ જાય, પિતા સુઈ જાય, બેન સુઈ જાય, ભાઈ સુઈ જાય, બધા સુઈ જાય, પણ તમારી જે ચિંતા કરતી હોય ને એ એક જ પાત્ર હશે ને એ છે માં। માં જેવો નિર્વ્યાજ પ્રેમ ક્યારેય કોઈ નહીં કરી શકે। અરે હું ને તમે તો સામાન્ય જીવ છીએ, પણ આ અખિલ બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ કનૈયો પણ જો એમ કહેતો હોય કે માં હું તારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું, હું ક્યારેય મુક્ત ન થઈ શકું, કારણ કે માં જેવો સ્નેહ, માં જેવો પ્રેમ કોઈ ન આપી શકે। ભાવનગરના દિવાન પ્રભાશંકરભાઈ પટણી, ખૂબ જ મોટી ઉંમર છે, 70-80 વર્ષના થઈ ગયા છે, અને એ સમયે તેની માતાનો દેહાંત થાય છે, તેની માતાનો મૃત્યુ થાય એટલે બધા ખરખરે આવે, પણ દિવાન સાહેબ રડે છે। એટલે કોઈ આવીને કીધું કે દિવાન સાહેબ તમારી તો બહુ મોટી ઉંમર છે, તમારી માતાનો તો જવાનો સમય હતો, એ પૂરી ઉંમર ભોગવીને ગયા છે તો હજી તમને કેમ રડવું આવે છે, કેમ રડો છો, આ ઉંમર તો જવાની જ છે। તો કે સાહેબ મને મારી માં મરી ગઈ એની ચિંતા નથી, પણ મારી માં મરી ગઈ ને એટલે મારો તુકારો વયો ગયો, આખું ભાવનગર હું નીકળું એટલે દિવાન સાહેબ કહીને બોલાવે, સલામ ભરે, પણ સાહેબ મને એ સલામ ભરે મને દિવાન સાહેબ કહીને બોલાવે, મને એમાં જે આનંદ ન આવે એ આનંદ મારી માં મને પરભો કહીને બોલાવે ને એમાં આનંદ આવે, મને એમાં મજા આવતી। ક્યારેક રાત્રિનો સમય હોય, દીવાના અંજવાળે હું કામ કરતો હોય, હું જેમો ન હોઉં, અને એ સમયે મારી માં હાલી ન શકે ને તોય લાકડીના ટેકે ટેકે આવે અને મને એમ કહે કે પરવા તે જમી લીધું, પરવા તું જમી લે બેટા, તું આ કામકાજ ની અંદર એટલો વ્યસ્ત છે તું જમવાનું ભૂલી જા છો, તું જમી લે અને તું સુઈ જા, આ મને જે વાત્સલ્ય પ્રેમ ભાવ મારી માં પાસેથી જે મળતો ને એ મને બીજે ક્યાંયથી એ પ્રેમ નથી મળતો। અને એટલે જ આપણે બોલીએ માં એ માં અને બીજા વગડાના વા। અરે જેની માં મરી ગઈ હોય ને એને જ ખબર હોય કે માનો પ્રેમ શું છે, માના આંગળીના મીઠા મીઠા ટેરવા જ્યારે માથા ઉપર ફરતા હોય ને સાહેબ તો આખા જગતનો તમને જે થાક લાગ્યો હોય ને એ થાક બધો ઉતરી જાય,
અને એટલે કવિ બોટાદકર પણ લખે છે, જનની જોડ સખી નહીં મળે રે લોલ, જનની જોડ સખી નહીં મળે રે લોલ, જનની જોડ સખી નહીં મળે રે લોલ, જનની જોડ સખી નહીં મળે મધુને મીઠાવે હુલારે લો, મીઠા મધુને મીઠાવે હુલારે લો, એથી મીઠી છે મોરી વાત જો જનની જોડ સકી નહીં મળે, મીઠી છે મોરી માત રે જનની જોડ સકી નહીં જડે લો, પ્રભુનાયે પ્રેમ તણી પૂતળી રે લોલ, સુખથી જો દેરીએ નિદાત રે જનની જોડ સખી નહીં મળે રે લોલ, સુખથી જો દેરીએ નિદાત રે જનની જોડ સકી નહીં મળે રે લોલ, મીઠા મધુને મીઠાવે હુલારે લોલ, મીઠા મધુને મીઠાવે હુલારે લોલ, બોલ રે જનની જોડ સકી નહીં મળે રે લોલ, મીઠા મધુને મીઠાવે હુલારે લોલ, મીઠા મધુને મીઠાવે હુલારે લોલ, એથી મીઠી છે મોરી માત રે આ જનની જીરે જનની જોડ સકી નહીં જાય.